एवरीवन, दिस इज आकाश सुकानी एंड वेलकम टू समरमन टेक्नो स्कूल बायोलॉजी यूट्यूब चैनल। तमे भणी रह्या छो चैप्टर नंबर 7 प्राणीओमां रचनाकीय आयोजन। आज तमे एमां भणशो लेक्चर नंबर 6। लेक्चर नंबर 1 થી 5 ની અંદર આપણે અધિચ્છદીય પેશી અને સંયોજક પેશીની વાત કરી। સંયોજક પેશીમાં આપણે શિથિલ સંયોજક પેશી અને તેના પ્રકાર તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી સુધી નીટ અને ગુજરાત બોર્ડ માટે જોયું। આજે એમનો બીજો પ્રકાર એટલે કે सघन संयोजक पेशी विषय बात करवानी छे, गुजरात बोर्ड अने नीट बंने माटे। तमने बहुत नानो टॉपिक आपेलो छे गुजरात बोर्ड माटे एनसीईआरटी नी बुक मां, एटले के टेक्स्ट बुक मां, पण हकीकत मां ए एनाथी घणुं बधुं डीप मां पण छे। ओके, तो सघन संयोजक पेशी कोने कहेवाय? कोने कहेवाय सघन? व्हाट इज सघन? आपणे शिथिल मां वात करेली, शिथिल एटले के छूटा छवायेलुं, ज्यारे सघन एटले सघन એટલે કે એકદમ ગાઢ રીતે બધું પાસે પાસે નજીક નજીક બધું જોડાયેલું હોય અને એકદમ મજબૂતાઈથી બધું જોડાયેલું હોય એને શું કહેવાય? સઘન સંયોજક પેશી। શું કહેવાશે? સઘન સંયોજક પેશી। તો આપણે આનું વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ કે આ પ્રકારની સંયોજક પેશીમાં તંતુઓ કયા કયા તંતુઓ છે? કોલેજન તંતુ અને કોલેજન તંતુ એટલે કે સફેદ તંતુ અથવા તો શ્વેત તંતુ, ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા તંતુ એટલે કે પીળા તંતુ જે શાખિત હતા અને સ્થિતિસ્થાપકતા માટે કાર્ય કરતા હતા। આ દરેકે દરેક તંતુ અને તંતુ કોષો ગાઢ રીતે જોડાયેલા હોય એવા પ્રકારની પેશીને શું કહેવાશે? સંયોજક પેશી। આ સંયોજક પેશીના બે પ્રકાર પડશે એની ગોઠવણીને આધારે। કેટલા પ્રકાર પડશે? બે। કયા કયા? પહેલું છે સઘન નિયમિત અને બીજું છે સઘન અનિયમિત। બહુ જ સિમ્પલ, બંનેના નામ અને બંનેના પ્રકાર કોના આધારે પડેલા છે? એમની ગોઠવણીને આધારે। કોની ગોઠવણી? તંતુ કોષો અને પેશી, સોરી, પેશીની અંદર તંતુઓ અને તંતુ કોષોની ગોઠવણીને આધારે। જો કોઈ સઘન સંયોજક પેશીની અંદર દરેક તંતુઓ અને તંતુ કોષો નિયમિત રીતે જૂથમાં એક સરખી ગોઠવણીથી ગોઠવાયેલા છે તો એને શું કહેવાશે? સઘન નિયમિત પેશી। શું કહેવાશે? સઘન નિયમિત પેશી। આમાં શું હશે? તો આ પ્રકારની સંયોજક પેશીની અંદર દરેક તંતુઓ કેવા હશે? એકબીજાને સમાંતર। કેવા? સમાંતર, અને એની વચ્ચે વચ્ચે હરોળમાં તંતુ કોષો ગોઠવાયેલા હશે। કેવા? વચ્ચે અને હરોળમાં કોણ ગોઠવાયેલું હોય? તંતુ કોષો। તો આપણે અહીંયા લખી દઈએ કે તંતુઓ ની સમાંતર ગોઠવણી વચ્ચે તંતુ કોષો હરોળમાં નિયમિત ગોઠવણી ધરાવે। આવા પ્રકારની પેશીને શું કહેવાય? સઘન નિયમિત સંયોજક પેશી। શું કહેવાશે? સઘન નિયમિત સંયોજક પેશી। જ્યારે સઘન અનિયમિતમાં શું હશે? તંતુ કોષો અને ઘણા બધા તંતુઓ અલગ અલગ પ્રકારની અનિયમિત ગોઠવણી ધરાવશે। બરાબર, તંતુઓ અને તંતુ કોષો અનિયમિત અને વિવિધ ગોઠવણી ધરાવે, પરિણામે એ કેવા પ્રકારના હશે? સઘન અનિયમિત પ્રકારની પેશી। સઘન અનિયમિત ક્યાં જોવા મળશે તમને? સઘન અનિયમિત તમને ત્વચામાં જોવા મળશે। ક્યાં? ત્વચામાં। જ્યારે સઘન નિયમિત પેશી ક્યાં જોવા મળશે? અસ્થિબંધ અને સ્નાયુ બંધ જ્યાં આવેલું હોય ત્યાં આ જોવા મળે। કોણ? સઘન નિયમિત। વોટ ઇઝ અસ્થિબંધ અને વોટ ઇઝ સ્નાયુબંધ? આપણા હાડકા હોય એની ઉપર શું આવેલા હોય? સ્નાયુ। માનો કે આ હાડકું છે અને આ હાડકું છે, બરાબર, તો આ બે હાડકા જ્યાં જોડાયેલા છે
એ અસ્થિબંધ, બંધ એટલે કે જોડાણ, આ હાડકાની સાથે સાથે સ્નાયુ પણ જોડાયેલા છે, પરિણામે મારા હાડકાની મૂવમેન્ટ થઈ શકે છે, તો એ સ્નાયુ અને હાડકાના ગોઠવણી અથવા તો બંનેના જોડાણને શું કહેવાશે? સ્નાયુબંધ. શું કહેવાશે? સ્નાયુબંધ. સમજ પડી? તમારે નીટની અંદર આમાંથી સ્પેસિફિકલી ત્રણ પ્રકાર તમારે જોવાના છે. પેલું શ્વેત તંતુમય નિયમિત પેશી. કેવી? શ્વેત તંતુમય નિયમિત પેશી. બીજી છે અસ્થિબંધ પેશી, અને ત્રીજી છે સ્નાયુબંધ પેશી. આ સ્થાન છે, પણ એ સ્થાને આ સઘન નિયમિત પેશીની ગોઠવણી કેવા પ્રકારે થયેલી હશે? વિવિધ વિવિધ પ્રકારે, એ પણ આપણે જાણવું પડે. ચલો ત્રણે ત્રણને આપણે ડિટેલમાં ભણીએ. ઓકે, આ તમામ નીટ માટે છે. અહીંયાથી જે કંઈ પણ છે એ નીટ માટે. અહીંયા સુધીનું શાના માટે હતું? ગુજરાત બોર્ડ માટે હતું. ઓકે, તમારે બે માર્ક્સની અંદર સવાલ પૂછે તો તમે ઇઝીલી ક્વેશ્ચનનો આન્સર આપી શકો, પરંતુ આવા લલ્લુપપ્પુ સવાલ પૂછશે નહીં. યસ, નીટ માટે તમારે યાદ રાખવું પડશે, કારણ કે તમે એમાં એમસીક્યુ ક્યાંયથી પણ પૂછી શકે. શ્વેત તંતુમય નિયમિતની વાત કરીએ તો એના નામ પરથી જાઓ, એની અંદર કયા તંતુ વધારે પ્રમાણમાં હશે? શ્વેત તંતુ. શ્વેત તંતુ એટલે કે સફેદ તંતુ. સફેદ તંતુ કયા પ્રોટીનના બનેલા હશે? કોલેજન પ્રોટીન. કયું પ્રોટીન? કોલેજન પ્રોટીન. સમજ પડી? કોલેજન પ્રોટીનની હવે ખાસિયત તમે લાસ્ટ લેક્ચર યાદ કરો. શું કાર્ય હતું એ? જાજુ સ્થિતિસ્થાપકતા માટે કાર્ય કરતું હતું? તો કે નહીં, એ મજબૂતાઈ માટે કાર્ય કરતું હતું. શાના માટે? મજબૂતાઈ માટે. ચલો પેલા આપણે આની શું વર્ણવીએ? રચના. શ્વેત તંતુમય પેશીની રચના. રચનાની અંદર શું આવેલું હોય? તો કે સઘન રીતે ગોઠવાયેલા કોલેજન પ્રોટીનના સફેદ તંતુઓ હશે. શું હોય? સઘન રીતે સમાંતર ગોઠવાયેલ કોલેજન પ્રોટીન. કયું પ્રોટીન? કોલેજન પ્રોટીન. તો શ્વેત તંતુ હશે. જો ઇલાસ્ટિન પ્રોટીન હશે તો પીળા તંતુ હશે. સમાંતર ગોઠવાયેલ કોલેજન પ્રોટીનના બનેલ કયા તંતુ આવેલા હોય? સફેદ તંતુઓ આવેલા હશે. સફેદ તંતુઓની કેવી ગોઠવણી છે? સમાંતર અને સઘન ગાઢ રીતે જોડાયેલા છે, અને નિયમિત પ્રકારની ગોઠવણી છે. આની વચ્ચે હરોળમાં તંતુ કોષો નિયમિત રીતે ગોઠવાય છે. કેવા રીતે? નિયમિત રીતે ગોઠવાય છે. તો આને શું કહેવાય? શું કહેવાય? શ્વેત તંતુમય નિયમિત પેશી. શું કહેવાશે? શ્વેત તંતુમય નિયમિત પેશી. ચલો આનું સ્થાન જોઈએ, અને સ્થાન અને કાર્ય જોતા જઈએ. ક્યાં હોય? પહેલા તો એનું આપણે સ્થાન લખીએ. ખોપરી ના સાંધામાં. આપણે હમણાં સમજીએ પણ ખરા, બરાબર ક્યાં હશે? પેલું ખોપરી ના સાંધામાં, કાસ્થિ અને અસ્થિ ના બાહ્યાવરણમાં. ક્યાં? કાસ્થિ અને અસ્થિ ના બાહ્યાવરણમાં. બાહ્યાવરણ બોલે તો એની ફરતે, કાસ્થિ અને અસ્થિ ની ફરતે. અને અસ્થિ અને સ્નાયુને જોડતી રચના એટલે કે કઈ? સ્નાયુ બંધની રચનામાં પણ કોણ આવેલું હશે? આ શ્વેત તંતુમય પેશી આવેલી હોય. તો આ શ્વેત તંતુમય પેશીનું મુખ્ય, જો ખોપરીના સાંધા એટલે કે આપણી ખોપરી, એમાં ઘણા બધા હાડકા હોય. તમે કોઈ હાડપિંજર જોયું હોય કે તમે કોઈ ફોટોગ્રાફ્સ જોયો હોય તો એમાં ખબર હશે કે વાકાચૂકી લાઈન કરેલી હોય. એ શું દેખાડે છે? સીવણ સાંધો. બરાબર, તમે ચેપ્ટર નંબર 19 ની અંદર ભણશો સાંધાના પ્રકાર. ઓકે, હાડકા કઈ રીતે એકબીજા સાથે જોડાય, હાડકાના દરેક નામ ભણશો, એમાં સાંધા કયા કયા હોય, કઈ રીતે કયો સાંધો ક્યાં કાર્ય કરે વગેરે વગેરે તમે ભણશો. તો આ ખોપરીના સાંધા, જો ખોપરીને આરામથી ખોલી શકાય, આમ આમ સીધી આમ ખોપરી આમ નીકળી જાય, તો કે નહીં? ત્યાં મજબૂતાઈથી એકબીજા જોડાયેલા હશે હાડકા, કે નહીં? તો યસ. એટલા માટે આ શ્વેત તંતુમય પેશી ક્યાં આવેલી હોય?
જ્યાં એવો વિસ્તાર કે જ્યાં સ્થિતિસ્થાપકતા ઓછી જરૂરી છે, બહુ સ્થિતિસ્થાપક નહીં. સ્થિતિસ્થાપકતા એટલે કે તમે રબરને અહીંયાથી ખેંચો અને પાછું એના એ સ્થાન પર આવી જાય તો એને સ્થિતિસ્થાપકતા કહેવાય. પણ અહીંયા એવું કંઈ છે નહીં. જ્યાં ઓછી સ્થિતિસ્થાપકતા પણ વધારે મજબૂતાઈ જરૂરી છે એવા સ્થાનોએ કોણ આવેલું હશે? શ્વેતતંતુમય પેશી. આની સિવાય અસ્થિ કે કાસ્થિના બાહ્યાવરણમાં, આપણી કાસ્થિ એટલે કે આ કાનના બાહ્યાવરણ, નાકનો ટોચનો ભાગ વગેરે જ ભાગોએ શું આવે છે? કાસ્થિ આવે છે. તો એનું બાહ્યાવરણ કોણ રચશે? શ્વેતતંતુમય પેશી. કેમ? તો કે જો મજબૂત તો છે, સાવ પ્રવાહીની જેમ નથી, બરાબર. તો એ શ્વેતતંતુમય અસ્થિ સ્નાયુબંધની રચનામાં, હમણાં આપણે અહીંયા વાત કરીશું સ્નાયુબંધની, તો સ્નાયુબંધની અંદર કોણ આવેલા હશે? સફેદ તંતુ. જ્યારે અસ્થિબંધની અંદર કોણ આવેલા હશે? પીળા તંતુ. તો ઓબ્વિયસલી સફેદ તંતુ આવેલા હોય અને સ્નાયુને હાડકાની સાથે જોડાણ પૂરું પાડતા હોય તો ત્યાં કોણ આવેલું હોય? શ્વેતતંતુમય નિયમિત પેશી, એટલે કે સઘન નિયમિતનો જે પોતે પ્રકાર છે કે નથી. તો અહીંયા પણ સ્નાયુબંધ પણ શું છે? અસ્થિ અને સ્નાયુને જોડતી રચના. તો ત્યાં શું આવેલું હોય? મજબૂત કોઈ પેશી આવેલી હોવી જોઈએ, કારણ કે સ્નાયુ એ હાડકાથી છૂટી જાય નહીં, બરાબર. એટલા માટે અહીંયા તંતુઓ વચ્ચે થોડા થોડા લાંબા તંતુ કોષો આવેલા હશે. કોણ આવેલું હોય? કોલેજન ના તંતુઓ અને તેની વચ્ચે લાંબા તંતુ કોષો આવેલા હશે. ભાઈ આ પેશીનું કે સ્નાયુબંધના ભાગે આધાર દ્રવ્ય કોણ રચશે? તો કે કોલેજન તંતુઓ આધાર દ્રવ્ય રચે. એટલે કે મુખ્ય ઘટક અહીંયા કોણ હશે? કોલેજન તંતુઓ. કોલેજન તંતુ એટલે કે કોલેજન પ્રોટીનના તંતુ, જે કેવા હશે? સફેદ તંતુ, અથવા તો એને આપણે શું કહી શકીએ? શ્વેત તંતુની બનેલું આવરણ હોય. અને આનું કામ ક્યું શું હશે? મજબૂતાઈથી અસ્થિ અને સ્નાયુને જોડવું. જ્યારે અસ્થિબંધમાં શું હશે? અસ્થિ અને અસ્થિ. કેવું? અસ્થિ અને અસ્થિ. ચલો હવે અસ્થિ અને અસ્થિ જ્યાં જોડાયેલું હોય ત્યાં વચ્ચે લચકતા પણ હોવું જોઈએ. કેમ? તો આવી રીતે મૂવમેન્ટ થઈ શકે, બરાબર. અહીંયા પછી આવી રીતે ક્યાંય પણ અસ્થિ હલન ચલન પામે છે તો એ અસ્થિની વચ્ચે કઈ પેશી આવેલી હોવી જોઈએ, અથવા તો બંને અસ્થિનું જોડાણ કઈ પેશી વડે થયેલું હોવું જોઈએ? અસ્થિબંધ વડે. તો આ હકીકતમાં અસ્થિબંધ છે શું? તો કે સ્થિતિ સ્થાપક પેશી ત્યાં આવેલી હોવી જોઈએ, જેનાથી હાડકા પોતાની મૂળ સ્થિતિએ આવી જાય. ઓકે, સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપકતા કોણ પૂરું પાડશે? ઇલાસ્ટિન પ્રોટીન. કોણ પૂરું પાડે? ઇલાસ્ટિન પ્રોટીન. ચલો ઇલાસ્ટિન પ્રોટીન હોય તો આ પેશી મુખ્યત્વે કયા પ્રકારની હશે? પીળા તંતુમય, અથવા તો પીળા તંતુમય પેશીનું બનેલું હોય, અથવા તો એની અંદર શું આવેલું હોય? પીળા તંતુઓ વિવિધ વિવિધ પ્રકારની ગોઠવણી ધરાવતા હશે. અહીંયા તમને પીળા તંતુ સમાંતર જોવા મળશે નહીં. કેવા નહીં જોવા મળે? સમાંતર નહીં જોવા મળે. કેમ? કારણ કે આ પીળા તંતુઓ આપણે કાલે આકૃતિ દોરેલી, એમાં દોરેલા કે આ પીળા તંતુ આવી રીતે કેવા હશે? શાખિત, કારણ કે એ સમાંતરમાં નથી હોતા અને જૂથમાં નથી હોતા, આવી રીતે શાખિત હશે. સમજ પડી? તો પીળા તંતુ આ રીતે જોડાયેલા હશે. એની અંદર શું હશે? એટલે કે પીળા તંતુઓની સાથે જ વેર વિખેર તંતુ કોષો ગોઠવાયેલા હશે. શું હોય? વેર વિખેર, અથવા તો અનિયમિત રીતે તંતુ કોષો ગોઠવણી ધરાવતા હશે. તો આનું કાર્ય શું હશે? અસ્થિને પોતાના મૂળ સ્થાને જાળવી રાખવાનું. અસ્થિને એક સ્થાનેથી બીજી જગ્યાએ જો કોઈ પણ દબાણ કે તણાવના કારણે હલનચલન અસ્થિ વચ્ચે થયું હોય તો અસ્થિને ફરીથી એના મૂળ સ્થાન પર લાવી દેવું.
આખોનું કાર્ય હશે અસ્થિબંધુ, એટલે કે પીળા તંતુમય પેશી અથવા તો ઇલાસ્ટિન પ્રોટીનની બનેલી રચના. ઓકે, તો આ વાત હતી ત્રણે ત્રણ સઘન નિયમિત માટે અને નીટ માટે. જ્યારે સઘન અનિયમિત માટે તમારે શું યાદ રાખવાનું છે, એનું ફક્ત સ્થાન ક્યાં જોવા મળે, ત્વચામાં. કેમ? તો અહીંયા એટલું જ છે, નીટ માટે પણ એટલું જ યાદ રાખવાનું છે કે અહીંયા ગોઠવણી કેવી હશે અનિયમિત પ્રકારની. કોઈ આપણને ખબર, તમે એ પેશીનો તમે જો આડછેદ જુઓ તો આડછેદ માઇક્રોસ્કોપમાં જુઓ તો પણ તમને ખબર પડી જાય કે બધા જ આમ નિયમિત મસ્ત વ્યવસ્થિત ગોઠવણી ધરાવતા હોય. તમે છોકરાઓ એસેમ્બલીની અંદર લાઇનમાં ઊભા હોય તો કેવી નિયમિત ગોઠવણી ધરાવે. ઓકે, અને રિસેસમાં ઊભા હોય તો કોઈનો ધડો હોય ના, એ બધા અનિયમિત ગોઠવણી. તો એવી રીતે તમે અહીંયા પણ ઓબ્ઝર્વ કરી શકો કે અહીંયા તંતુઓ અને તંતુ કોષો એકબીજા સાથે સમાંતર અને નિયમિત ગોઠવણી ધરાવતા હશે, જ્યારે અહીંયા એવું કંઈ હશે નહીં. તો આ વાત હતી નીટ માટે સઘન સંયોજિત પેશી, તેના પ્રકાર, સ્થાન, રચના અને કાર્યો. ઓકે, તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લો, આપણે પછી આગળ ભણીએ. ત્યારબાદ સંયોજક પેશીનો ત્રીજો પ્રકાર, એટલે કે વિશિષ્ટીકરણ પામેલી પેશી વર્ણવો. તમે ત્રણ પ્રકાર પૈકી શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી, બે ભણી ગયા. હવે છે વિશિષ્ટીકરણ પામેલી પેશી. આજના લેક્ચરમાં તમે શું ભણશો, ફક્ત ને ફક્ત જે ગુજરાત બોર્ડ માટે એનસીઆરટી પ્રમાણે છે એ. કારણ કે નીટ માટે તમે કાસ્થિ, અસ્થિ, રુધિરને બહુ ડિટેલમાં ભણવાનું છે, તો આપણે એને નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. ઓલરાઈટ, તો વિશિષ્ટીકરણ પામેલી પેશી કોને કહેવાય? તો કે કોઈ વિશિષ્ટ કાર્યો કરવા માટે વપરાતી પેશીને શું કહેવાશે, વિશિષ્ટીકરણ પામેલી પેશી. કેટલા પ્રકારો પડે છે એમના? ત્રણ. કેટલા પ્રકારો પડશે? ત્રણ. પહેલું છે કાસ્થિ, બીજું છે અસ્થિ અને ત્રીજું છે રુધિર. કોણ? ત્રીજું, રુધિર. ત્રણે ત્રણ વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે. જુઓ, ક્યાંય જોડવાનું, ક્યાંય સાથ આપવાનો એવું કઈ ક્યારે છે? તો કે નહીં, અહીંયા કોલેજન તંતુ ને એવું બધું તો હશે, તંતુ કોષો પણ હશે, પરંતુ એનું કાર્ય વિશિષ્ટ પ્રકારનું હશે. તો આપણે ત્રણે ત્રણની રચના, કાર્ય અને સ્થાન જોતા જઈએ. ઓકે, સૌથી પહેલા જોઈએ કાસ્થિમાં. તો કાસ્થિની રચના કેવી હશે, આપણે અહીંયા લખી દઈએ કાસ્થિની રચના. ઓકે, કાસ્થિ દરેક કાસ્થિ કેવી હશે, મજબૂતાઈ અને દબાણ સામે પ્રતિરોધક હશે. બરાબર, આપણે જેમ કે આપણું બાહ્ય કર્ણ પટલ છે આ, તો આ બાહ્ય કર્ણ પટલને તમે દબાવો, કઈ થશે? તો કે નહીં. આમ વાળીને દબાવો, કઈ થશે? તો કે નહીં. કેમ? તો કે એ કાસ્થિ દબાણ પ્રતિરોધક છે. કેવી છે? દબાણ પ્રતિરોધક છે. તો આ દબાણ પ્રતિરોધક માટે કોણ કાર્ય કરશે? તો આ કાસ્થિ પોતે શું ધરાવશે? કાસ્થિ કોષો, એટલે કે કાસ્થિના કોષોને શું કહેવાય? કાસ્થિ કોષો, અથવા ઇંગ્લિશમાં એને કહેવાશે કોન્ડ્રોસાઇટ્સ. શું કહેવાય? કોન્ડ્રોસાઇટ્સ. આ કોન્ડ્રોસાઇટ્સ ક્યાં આવેલા હશે? સપોઝ કે આ કોઈ કાસ્થિ છે, બરાબર, આ કોઈ એનું સૌથી બહારનું લેયર અને આ આપણે કાસ્થિનો ભાગ દોરીએ, તો આ કાસ્થિ કોષો એકના, બેના, ત્રણના, આ ચારના, આવા વિવિધ વિવિધ પ્રકારના સમૂહમાં આવેલા હશે. આ કાસ્થિ કોષો છે, સપોઝ. શું છે? કાસ્થિ કોષો. તો આ કાસ્થિ કોષો જુઓ વિવિધ પ્રકારે તરે છે, છૂટા છવાયા છે. આ દરેકે દરેક કાસ્થિ કોષો પોતે શું કરશે? પોતાના કોષોની અંદરથી આધાર દ્રવ્યોનો સ્ત્રાવ કરશે. બરાબર, કોનો? આધાર દ્રવ્યોનો સ્ત્રાવ. એટલે તમને એવી લાઇન્સ આપેલી છે કે કાસ્થિ કોષો પોતે જ સ્ત્રાવ કરેલા આધારક દ્રવ્યની અંદર તરતા હોય છે. શું કરતા હોય? તરતા હોય. ઓકે, તો આ એની શું થઈ ગઈ? રચના. કાસ્થિ કોષો પોતાના દ્વારા સ્ત્રવિત આધારક દ્રવ્યમાં આવેલા હોય છે.
આવેલા હશે, આધારકની અંદર આવેલા હોય છે, પણ કેવા સ્વરૂપે? બંધ ગુહા સ્વરૂપે, એના ફરતે એક ગુહા અથવા તો અવકાશ, સોરી, એક આવરણ હશે એ સ્વરૂપે. આધારક દ્રવ્યમાં બંધ ગુહા સ્વરૂપે આવેલ હોય છે. આ એની થઈ ગઈ રચના. ચલો કાર્ય શું હોય? તો કે સોરી, આપણે હજુ એક રચનાની અંદર એક વસ્તુ લખી દઈએ કે આંતર કોષીય દ્રવ્ય, એટલે કે આધારક દ્રવ્ય, બે કોષો વચ્ચેનું જે કોઈ પણ દ્રવ્ય છે એને આંતરકોષીય દ્રવ્ય પણ કહેવાય, આધારક પણ કહેવાય અને મેટ્રિક્સ પણ કહેવાય. શું કહેવાશે? મેટ્રિક્સ. તો આ આંતરકોષીય દ્રવ્ય છે એ કેવું છે? કઠણ દબાણ પ્રતિરોધક. કેવું હશે? કઠણ અને દબાણ પ્રતિરોધક. સ્થિતિસ્થાપક પણ. કેવું? સ્થિતિ સ્થાપક પ્રકારનું હોય છે. સમજ પડી ગઈ? આટલી વાત થઈ ગઈ આ એનું રચના અને કાર્ય. કાર્ય તમે આના ઉપરથી સમજી શકો કે સ્થિતિસ્થાપકતા જવાબદાર હશે ત્યાં, બરાબર, જ્યાં દબાણનો પ્રતિરોધ કરવાનો હશે એવા બધા ભાગે એનું કાર્ય હોય. તો ઓબ્વિયસલી એનું સ્થાન પણ એવા બધા ભાગે જ હશે. તો આપણે એનું અહીંયા શું બનાવીએ? સ્થાન. પહેલું, આપણે જયારે, આપણે બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ છીએ, તમે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણી ગયા, રાઈટ? પૃષ્ઠવંશી પ્રાણીની અંદર આપણે માતાના ગર્ભમાં જયારે બાળક રચાય તો એ સૌથી પહેલા કયા સ્વરૂપે રચાય? અસ્થિ સ્વરૂપે કે કાસ્થિ સ્વરૂપે? તો હંમેશા ગર્ભ કયા સ્વરૂપે રચાશે? કાસ્થિ સ્વરૂપે, કે જે ધીરે 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 વિકાસ પામતો જઈ એ અસ્થિ કાસ્થિમાં ફેરવાય. અસ્થિ એ શેમાં ફેરવાય? કાસ્થિમાં. આ સોરી, કાસ્થિ એ શેમાં ફેરવાશે? અસ્થિમાં. પરંતુ આ વિકાસની પ્રક્રિયા દરમિયાન ઘણા એવા ભાગો છે કે જે આથી કાસ્થિ એ અસ્થિમાં ફરી શકતી નથી, બરાબર. કેવા કેવા ભાગો છે? આપણા બાહ્ય કર્ણપટલ છે, જો ત્યાં અસ્થિ નથી. નાકનો ટોચનો ભાગ છે, તો ત્યાં અસ્થિ નથી. ત્યાં શું હોય છે? કાસ્થિ હોય છે. શું હોય? કાસ્થિ હોય. ઓકે, ત્યારબાદ તમે આ ક્લેવ્સ જોઈ શકો અહીંયા આ ભાગે. આ ભાગે પણ શું હોય? કાસ્થિ આવેલું હોય. તો અમુક અમુક એવા ભાગ કે જ્યાં કાસ્થિ રહી જાય છે એ અસ્થિમાં પરિણમતી નથી, તો એ આ એના શું થઈ ગયા? સ્થાન. તો આપણે લખી દઈએ કે પૃષ્ઠવંશી પ્રાણીમાં વિકસતો, કેવી રીતે લખાય? આવી રીતે, હા, વિકસતો ગર્ભ અથવા ભ્રૂણ કેવો હોય? કાસ્થિ, બરાબર. ત્યારબાદ આ વિકાસ દરમિયાન અસ્થિ છે, સોરી, કાસ્થિ છે એ શેમાં પરિણમે? અસ્થિમાં પરિણમે. છતાં આ વિકાસની પ્રક્રિયા દરમિયાન ઘણા એવા ભાગો છે શરીરમાં કે જ્યાં કાસ્થિ એ અસ્થિમાં પરિણમતી નથી અને કાસ્થિ સ્વરૂપે એ પરમેનન્ટ રહી જાય છે. કેવા કેવા ભાગ? તો કે બાહ્ય કર્ણ પલ્લવ, ત્યારબાદ નાકનો ટોચનો ભાગ, ત્યારબાદ હાથ અને પગના ભાગ વચ્ચે, જે હમણાં આપણે વાત કરી, અને કરોડ સ્તંભમાં કશેરુકાની વચ્ચે. વોટ ઇઝ કરોડ સ્તંભ? તો આપણો જે આખા કંકાલ તંત્રનું કે આપણા હાડપિંજરનું જે મુખ્ય માળખું વચ્ચે એ આધાર કોણ આપે? કરોડ સ્તંભ. કરોડ સ્તંભ ટોટલ 26 હાડકાનું બનેલું હોય. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો ટોટલ 33, પરંતુ થોડાક ભેગા થઈને સિંગલ હાડકા બની જશે. એ તમે ભણશો ચેપ્ટર નંબર 19માં કઈ રીતે બને. ઓકે, તો આ 26 હાડકાનું બનેલું છે. તો એમાંથી દરેકે દરેક હાડકાને શું કહેવાય? કશેરુકા. શું કહેવાશે? કશેરુકા. આ એક કશેરુકા, બીજી કશેરુકા, ત્રીજી કશેરુકા, ચોથી કશેરુકા, એની વચ્ચે જગ્યા હોય? તો કે જગ્યા તો નહીં હોય, પરંતુ એકબીજા સાથે જોડાયેલી હોય.
તો વચ્ચે થોડી એવી જે સ્પેસ હોય એ ભાગે કોણ આવેલું હોય? કાસ્થિ. કોણ આવેલું હશે? કાસ્થિ. ઓકે, આ કાસ્થિ જે છે એ કાસ્થિ એ બે કશેરુકા વચ્ચે જે ઘર્ષણ થતું હશે, શું થતું હોય? બે કશેરુકા વચ્ચે ઘર્ષણ એ અટકાવે. હવે કોઈ પણ મૂવમેન્ટ થાય છે બરોબર કશેરુકાની, તો આ હાડકા ક્યારે ઘસાશે નહીં. આપણે ઘણી વખત ખબર કહીએ ગાડી ખસી ગઈ, આ ગાડી ખસી ગઈ એટલે જ કે બે કશેરુકા વચ્ચેથી કાસ્થિ હતી એ થોડી ખસી ગઈ. હવે પરિણામે શું થાય છે? હાડકા ઘસાય છે અને દુખે છે કમરમાં અથવા તો પીઠમાં. ઓકે, તો એ આ જ પ્રક્રિયા. તો આ વાત હતી કોની? કાસ્થિની. આ કાસ્થિ કેવી હશે? એટલી બધી મજબૂત નહીં હોય. કોની સાપેક્ષે? અસ્થિની સાપેક્ષે. તો હવે આપણે કોની રચના જોઈએ? અસ્થિની રચના જોઈએ. કોની? અસ્થિ. ચલો અહીંયા પણ રચના જોઈએ તો અસ્થિ એ શું ધરાવે? તો કે કેલ્શિયમના ક્ષાર ધરાવે. એ રચનાનું બંધારણ જોઈએ ને તો શું ધરાવે? અસ્થિ એ કેલ્શિયમના ક્ષાર. કયા? પરંતુ કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમનો કયો? કેલ્શિયમ કાર્બોનેટ. ક્યાંય યાદ ના રાખવું બરાબર. યાદ રાખવું કે કેલ્શિયમ અને ફોસ્ફરસનો ક્ષાર ધરાવતો હોય, એટલે કે કેલ્શિયમના ક્ષાર અસ્થિ કેલ્શિયમના ક્ષાર અને કોલેજન તંતુની ગાઢ ગોઠવણી યુક્ત આધાર દ્રવ્ય રચે. કેવું? આધાર દ્રવ્ય. અહીંયા જો થોડુંક અહીંયા તરલ હશે, તમે આવી રીતે આમ આ કાસ્થી હોય એને આવી રીતે આમ ફેરવી શકો. ટ્રાય કરો, તમારો પણ કામ હશે. જુઓ મારા એકલાનું કામ કેમ તમે યુઝ કરો છો? ઓકે, ટ્રાય કર્યું, નથી કર્યું તો ફરીથી કરો. ઓકે, તો આ કાસ્થી હલનચલન કરી શકે છે. જુઓ એ વળી શકે છે બરાબર, પરંતુ અસ્થિ અસ્થિને અહીંયા અસ્થિ છે વાળો તો બટકી જશે. કેમ? તો કે ત્યાં શું આવે છે? કેલ્શિયમના ક્ષાર અને કોલેજન તંતુ ખૂબ જ ગાઢ રીતે જોડાયેલું છે, એટલે અહીંયા કોઈ તરલતા છે નહીં, એટલે અહીંયા સ્થિતિસ્થાપકતા છે નહીં. કેવું છે? આધાર દ્રવ્ય રચે જે મજબૂતાઈ પૂરી પાડે. ખૂબ જ મજબૂત હશે આધાર દ્રવ્ય. કેવું હશે? એકદમ કઠણ. કેવું? કઠણ. જો કે તમને અસ્થિ વિશે તો ખ્યાલ જ હોય કે અસ્થિ કેટલા કડક હોય. ઓકે, તો આ અસ્થિની વાત કરતા હતા કે જે આ આધાર દ્રવ્ય શું પૂરું પાડે? આધાર દ્રવ્ય એ અસ્થિને, અહીંયા આપણે લખી દઈએ શું, કોને? અસ્થિને મજબૂતાઈ પૂરી પાડે. કોણ? આધાર દ્રવ્ય. સર અહીંયા કાસ્થિ કોષો હતા તો અહીંયા અસ્થિ કોષો હોય? તો કે યસ બરાબર. અસ્થિ કોષોને શું કહેવાશે ઇંગ્લિશમાં? અહીંયા કોન્ડ્રોસાઇટ કીધા હતા તો અહીંયા ઓસ્ટિયોસાઇટ કહેવાશે. અસ્થિ કોષોને શું કહેવાય? ઓસ્ટિયોસાઇટ. આ અસ્થિ કોષો એ અહીંયા મુક્ત રીતે કેમ કાસ્થિમાં છે? એમ ક્યાંય ગોઠવાયેલા હશે નહીં બરાબર. આ અસ્થિ કોષોનો આપણે જો આડછેદ જોઈએ તો સપોઝ આ અસ્થિ કોષ છે આવી રીતે ગાઢ રીતે જોડાયેલા, તો આ અસ્થિ કોષોનું ચોક્કસ સ્થાન હશે એમાં જ ગોઠવાયેલા હોય. સમજ પડી? કેનો પડી? આ દરેક અસ્થિ કોષો, યાદ રાખજો, અસ્થિ કોષો કોષ સ્થાનના અવકાશમાં ગોઠવાયેલા હોય. અસ્થિ કોષો કોષ સ્થાનના અવકાશમાં ગોઠવાયેલા હોય બરાબર. આ કોષ સ્થાનનો અવકાશ કેવો હોય, એની આંતરિક રચના કેવું, એ બધું આપણે નીટ માટે ભણશું. કોના માટે? નીટ માટે. સમજ પડી? હવે આ અસ્થિઓનું કાર્ય શું હોય બરાબર? તો કે અસ્થિઓ સજીવમાં કંકાલ તંત્ર રચે. શું રચે? કંકાલ તંત્ર બરાબર. કંકાલ તંત્ર એટલે કે દરેક અસ્થિઓ ભેગા મળીને એક શરીરનું કોઈ પોશ્ચર બનાવે છે, આકાર બનાવે છે, એને શું કહેવાય? કંકાલ તંત્ર કે કંકાલ તંત્ર રચે.
જે મુખ્ય આધાર આપશે, બરાબર, આપણા શરીરનો કોઈ પણ આધાર અને આકાર કોણ આપશે? કંકાળ તંત્ર. ત્યારબાદ લાંબા અસ્થિ હોય, કોયા પગના અસ્થિ તમારા જેવું લાંબા હશે, હાથના અસ્થિ કરતા પગના અસ્થિ લાંબા હોય, તો દરેકે દરેક અસ્થિના કાર્યો વિવિધ વિવિધ પ્રકારના છે. જેમ કે ખોપરીના અસ્થિનું કાર્ય મગજનું રક્ષણ કરવું, કશેરુકાનું કાર્ય એટલે કે કરોડસમના અસ્થિનું કાર્ય આખા શરીરનું માળખું રચવું, પાંસળીનું કાર્ય અંદર આવેલા ફેફસા અને હૃદય યકૃત જઠરનું રક્ષણ કરવું, ત્યારબાદ પગના અસ્થિ તો હલનચલન કરવું, આ હાથના અસ્થિ હલનચલન કરવું, હાથના અસ્થિ વડે તમે કંઈક વસ્તુ ઉપાડો છો, જો કોઈ ચાર પગવાળા પશુઓ છે તો એના બધા જ પગના અસ્થિ અને હાથના એટલે કે અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ બધા કામ શું કરશે? હલનચલન કરવાનું, દોડવાનું, કૂદવાનું, ચાલવાનું, આ બધા કાર્યો કરશે કે નહીં કરે? મનુષ્યની જો વાત કરીએ તો મનુષ્ય કે ભાર વાહન કરતા પ્રાણીઓની અંદર લાંબા અસ્થિ ભાર ખેંચવા માટેનું કાર્ય કરશે. ત્યારબાદ આ જો અહીંયા આપણું જડબાનું જે હાડકું છે ને, આ નીચેનું એને અધોહનું હાડકું કહેવાય. શું કહેવાય? અધોહનું હાડકું. આપણી આખી ખોપરીની અંદર જુઓ એક જ હાડકું ચાલે હલનચલન પામે છે, બરાબર, એનું એ એટલું બધું મજબૂત હશે કે આપણે કોઈ પણ ખોરાક હોય એને બળ કરીને કાપી શકીએ છીએ અથવા તો ચાબી શકીએ છીએ. ઓકે, તો ચાવવા માટેનું પણ કાર્ય હશે. દાંત ઓબ્વિયસલી ચાવવા માટે જરૂરી કોણ છે? દાંત. પણ ખાલી દાંત અહીંયા બે સાઈડમાં મૂકી દો ઓટોમેટિક ચાવશે? તો કે નહીં, એના માટે આ અધોહનું હાડકું જોઈએ. સમજ પડી? તો આ દરેક વિવિધ વિવિધ પ્રકારના કાર્યો આ હાડકા કરતા હોય. આની સિવાય કયું કાર્ય અહીંયા આપણે લખી દઈએ? હલન ચલનનું કાર્ય પણ અસ્થિ કરશે. અસ્થિની અંદર કોણ આવેલું હોય? અસ્થિ મજ્જા. અસ્થિ મજ્જા, બરાબર. અસ્થિ સપોઝ કે કોઈ આવું હાડકું છે, આપણે આડ બરાબર આમ લાંબુ હાડકું હશે, એને આપણે કાપીએ છીએ તો અહીંયા શું હોય? પોલાણની અંદર મજ્જાવાળો ભાગ, તો એને શું કહેવાય? અસ્થિ મજ્જા. ઇંગ્લિશમાં કેવું હોય તો બોન મેરો. આ અસ્થિ મજ્જા એ રુધિર કોષોના ઉત્પાદન કરે, રુધિર કોષોનું ઉત્પાદન કરશે. કયા કોષો? રુધિર કોષો, શ્વેત કોષો, બીટા લસિક સોરી બી લસિકા લસિકા કોષ, ટી લસિકા કોષ, આ એટલે કે દરેક લસિકા કોષોનું પણ નિર્માણ અસ્થિ મજ્જામાંથી થતું હોય. સમજ પડી? તો આ એનું શું છે? કાર્ય. શું છે? કાર્ય. કોણ થયું? અસ્થિ. હવે કોણ બાકી રહ્યું? રુધિર. તો રુધિર કેવું છે ભાઈ? પ્રવાહી સંયોજક પેશી. આ રુધિરની અંદર ક્યાંય પણ કોલેજન તંતુ ઇલાસ્ટિન તંતુ આવેલા હોતા નથી, પોતે પ્રવાહી સ્વરૂપનું છે, આ બધા ઘન સ્વરૂપે છે. સમજ પડી? એટલા માટે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે તંતુ મુક્ત અથવા તો તંતુ વિહીન સંયોજક પેશી છે. કેવી છે? તંતુ વિહીન સંયોજક પેશી છે કે જે શું શું ધરાવે? તો કે એ રુધિર કોષો ધરાવે. રુધિર કોષો એટલે કે કયા કયા કોષો? તો કે આરબીસી, બરાબર, રક્તકણ, ત્યારબાદ ડબલ્યુબીસી, તો કે શ્વેતકણ, ત્યારબાદ ત્રાક કણિકા, આ બધા જ રુધિર કોષો. આની સિવાય એ શું ધરાવે? તો કે રુધિર રસ. શું ધરાવે? રુધિર રસ. રુધિર રસની અંદર પાણીની સિવાય ઘણા બધા પ્રોટીન, ઘણા બધા ફાઈબર્સ, ઘણા બધા પીએચ બફર સોલ્યુશન, બહુ બધું એની અંદર હશે. ઓકે, પ્રવાહી છે તો એના એનો મોટા ભાગે હકીકતમાં કોનું પ્રમાણ રુધિરમાં વધારે હોય? રુધિર રસનું. એની અંદર કોણ આવેલું હોય? રુધિર કોષો આવેલા હોય. સમજ પડી? તો આ વાત હતી રુધિર. ચલો, રુધિરનું કાર્ય શું હોય? આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ ફેફસામાં જાય છે, ફેફસામાંથી વાયુ કોષો સુધી જાય છે. શ્વાસની અંદર આપણે શું લીધું?
ઓક્સિજન. તો આ ઓક્સિજનને શરીરના દરેક કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કોનું હોય? રુધિરનું. ત્યારબાદ આપણે ખાઈએ છીએ, ખોરાક ખાઈને જઠરમાં જાય છે, જઠરમાં પાચન થાય છે, નાના આંતરડામાં જાય છે, નાના આંતરડામાં વધારે પાચન અને અભિશોષણ થાય છે. શોષણ થાય એને શર્કરા કે એવો કોઈ પદાર્થ છે, બરાબર, કાર્બોદિત છે, પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, ચરબી છે, એટલે કે ફેટી એસિડ અને ગ્લિસરોલ્સ. તો આ બધા જ ઘટકો શોષણ પામી જાય છે અને એની જરૂરિયાત જ્યાં ક્યાંય પણ રુધિરમાં છે ત્યાં સુધી એ જાય છે. તો આ રુધિર મારફતે બધાનું વહન થાય છે કે નહીં? શરીરમાં જ્યાં કોઈ પણની જરૂર છે તો એનું વહન કોણ કરે છે? રુધિર. કોણ કરે છે? રુધિર. એટલે કે વાહક તરીકે વર્તે. આ વાહક તરીકે વર્તે એમાં વાયુનું વહન કરે, પોષક પદાર્થનું વહન કરે, ત્યારબાદ ઉત્સર્ગ પદાર્થનું પણ વહન કરે. શાનું? ઉત્સર્ગ પદાર્થ એટલે જેમ કે આપણા મૂત્રની અંદર યુરિયા બહાર નીકળે છે, ઓકે? તો આ યુરિયા એ રુધિરની અંદર પહેલા ભળશે અને રુધિર મારફતે એ મૂત્રપિંડ સુધી જશે, ત્યાંથી રુધિર ગળાઈ જાય અને યુરિયા ગળાઈ જાય. યુરિયા મૂત્રપિંડમાંથી મૂત્ર સ્વરૂપે ધીરે ધીરે મૂત્રાશયમાં અને મૂત્રાશયમાંથી શરીરની બહાર. તો આ વહન કોના વડે થયું? રુધિર વડે. એટલે રુધિરમાં દરેક ઘટકોનું શું થશે? વહન કરશે. તો આ વાત હતું ગુજરાત બોર્ડ માટે. ફક્ત આપણે નીટ વિશે રુધિરની ક્યારેય વાત નહીં કરીએ આ ચેપ્ટરમાં. કેમ? તો કે રુધિર માટેનું ચેપ્ટર નંબર 17 તમને આપેલું છે. સ્પેસિફિકલી આખું ચેપ્ટર રુધિરનું છે કે જેની અંદર તમે કોઈ પણ મટીરિયલ્સની અંદર એમસીક્યુ સોલ્વ કરશો અત્યારે, તો મટીરિયલ જો તમારા પાસે હોય તો, હોય તો સારી વાત છે, બીકોઝ તમે પ્રેક્ટિસ કરો છો, ના હોય તો શોધવું ખરું, ઓકે? તો રુધિરના ઘણા બધા એમસીક્યુ તમને આ ચેપ્ટરમાં આપેલા હશે, પરંતુ એ સેમ ટુ સેમ એમસીક્યુઝ ક્યાં આપેલા હશે? ચેપ્ટર નંબર 17 ને સંદર્ભમાં, ઓકે? તો જ્યારે પણ આપણે ચેપ્ટર નંબર 17 ભણીશું ત્યારે એ દરેકે દરેક વિશે વાત કરીશું, દરેકે દરેક એમસીક્યુ સોલ્વ કરીશું અને દરેકે દરેક એટલે કે રુધિરને આપણે નીટ માટે પણ ભણીશું. કારણ કે અત્યારે નીટ માટે હું અહીંયાથી આખું નવું ચેપ્ટર ચાલુ કરી શકું નહીં, બહુ ડિટેલમાં તમારે ભણવાનું છે, ઓકે? તો આપણે નીટમાં કાસ્થિ અને અસ્થિ એના પ્રકાર, એની આંતરિક રચના વિશે વાત કરીશું લેક્ચર નંબર 7 ની અંદર. ત્યાં સુધી તમે આ સવાલને નોટ ડાઉન કરો, મહેનત કરો, વાંચતા રહો. મળીશું ત્યાં સુધી. તમે હેલ્ધી રહો, મહેનત કરો. બાય બાય એન્ડ ટેક કેર.